नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिनमां आपનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. સમગ્ર ગુજરાતમાં હોમગાર્ડ દળ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિન 2021ની ઉજવણી કરાઈ. ઓમિક્રોન વાયરસને લઈ તંત્ર સજ્જ. રાજકોટ ખાતે જિલ્લા કલેક્ટરની બેઠક મળી. બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ જીતવા સમરસ પેનલ મેદાને. હવે જોઈએ સમાચાર વિગતવાર. समग्र गुजरात में होमगार्ड दल द्वारा होमगार्ड स्थापना दिन 2021ની ઉજવણી કરાઈ હતી ત્યારે અમરેલી જિલ્લાના કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડની સૂચના તથા માર્ગદર્શન મુજબ જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા જિલ્લાના 18 યુનિટ ખાતે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બ્લડ કેમ્પ, રૂટ માર્ચ, સેરીમોનિયલ પરેડ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન વગેરે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. હવે વાત કરીએ અરવલ્લી જિલ્લાના મોડાસાની, તો જિલ્લાની કમાન્ડરની અધ્યક્ષતામાં પરેડ તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ યુનિટના જવાનોએ હાથમાં બેનરો લઈ શહેરમાં ફ્લેગ માર્ચ યોજી હતી અને જવાનોએ પોતાના હાથમાં બેટી બચાવો બેટી પઢાઓ, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ જેવા બેનરો સાથે જનતામાં જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસો પણ કર્યા હતા. આ તકે સુરેન્દ્રનગર ખાતે પણ પ્રકૃતિના જતન સાથે હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વૃક્ષારોપણ સાથોસાથ સ્વચ્છતા મિશન ગ્રુપ દ્વારા સહભાગી થઈ સ્વચ્છતાના કાર્ય પણ કરાયા હતા. દેશના રક્ષણ માટે જેમ લશ્કરી જવાનો હોય છે તેમ આપણા હોમગાર્ડ્સનું પણ એટલું જ મહત્વ છે. ત્યારે ડૉક્ટર ઝાકિર હુસેને હોમગાર્ડ દળની સ્થાપના કરી હતી. કોઈ પણ વિકટ પરિસ્થિતિ હોય, કોમી હુલ્લડ, ભારત પાકિસ્તાન યુદ્ધ, વાવાઝોડા, ભૂકંપ કે અન્ય આકસ્મિક સમયે આપણા હોમગાર્ડ જવાનો હંમેશા પ્રવૃત્ત રહ્યા છે. ત્યારે 6 ડિસેમ્બરના રોજ આ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં કરાય છે. ત્યારે આજરોજ ગુજરાતમાં ઠેર ઠેર આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આ દિવસની ઉજવણી અરવલ્લીમાં પણ કરવામાં આવી હતી. હોમગાર્ડ કમાન્ડરની ઉપસ્થિતિમાં પરેડનું આયોજન કરાયું, જેમાં તમામ યુનિટના જવાનોએ હાથમાં બેનરો લઈ શહેરમાં ફ્લેગ માર્ચ યોજી હતી. આપણે આજે પણ આપણા ઘરમાં સુખ શાંતિથી જીવી શકીએ છીએ તો એ ફક્ત આપણા જવાનોના લીધે. તેઓ કોઈપણ વિકટ પરિસ્થિતિમાં આપણી રક્ષા માટે તૈનાત જ હોય છે. ત્યારે તેમને બિરદાવવાનો દિવસ એટલે હોમગાર્ડ સ્થાપના દિવસ, જેની ઉજવણી 6 ડિસેમ્બરના રોજ કરાય છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ હોમગાર્ડ દળ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ 2021ની ઉજવણી કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ ગુજરાત રાજ્યની સૂચના તથા માર્ગદર્શન મુજબ જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા જિલ્લાના 18 યુનિટ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ તકે બ્લડ કેમ્પ, રૂટ માર્ચ, સેરીમોનિયલ પરેડ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન વગેરે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરાઈ હતી. 2021 હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી વડી કચેરી સૂચના મુજબ જિલ્લા હોમગાર્ડ કચેરી અમરેલી દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે સાવરકુંડલા તાલુકા હોમગાર્ડ યુનિટ ખાતે રક્તદાન તેમજ ઈ શ્રમનો કાર્ડનો કેમ્પ રાખવામાં આવેલ છે. સામાન્ય વ્યક્તિના જીવનમાં કોઈ પણ વિકટ પરિસ્થિતિ હોય, પૂર, વરસાદ, ભારત પાકિસ્તાન યુદ્ધ, વાવાઝોડા, ભૂકંપ કે અન્ય આકસ્મિક સમયે આપણા હોમગાર્ડ જવાનો હંમેશા આપણા માટે ખડેપગે રહેતા હોય છે. આ જવાનોને બિરદાવવાનો દિવસ એટલે હોમગાર્ડ સ્થાપના દિવસ, જેની ઉજવણી દર વર્ષે 6 ડિસેમ્બરના રોજ કરાય છે. આ દિવસની ઉજવણી સૌરાષ્ટ્ર ગુજરાતમાં કરવામાં આવી રહી છે ત્યારે ધાંગધ્રામાં પણ હોમગાર્ડના જવાનો દ્વારા જોશ અને ઉત્સાહ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આવેલ મયુરબાગ તળાવ પાસે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આજના હોમગાર્ડ ડે એને કે 6 ડિસેમ્બર હોમગાર્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. આજ હોમગાર્ડ ડે તરીકે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના લગભગ 70-80 હોમગાર્ડ સભ્યોએ સ્વચ્છતા મિશનની સાથે રહી અને બાગ બગીચાની સફાઈ કરેલ, વૃક્ષારોપણનું વાવેતર કરેલ તેમજ પરેડનું, સમૂહ પરેડનું પણ આયોજન કરેલ હતું. આજ હોમગાર્ડ ડે નિમિત્તે ધાંગધ્રાના તમામ હોમગાર્ડ સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવામાં આવ્યો હતો. આજે 6 ડિસેમ્બર એટલે સંરક્ષણ દિવસ અને હોમગાર્ડ દિવસ છે. એ નિમિત્તે આજે ધાંગધ્રા હોમગાર્ડ યુનિટ દ્વારા અને દળના તમામ સભ્યો દ્વારા આજે
સ્વચ્છતા મિશન ગ્રુપના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ, પરેડ તેમજ સ્વચ્છતા મિશનનું સ્વચ્છતા અભિયાન કાર્ય હાથ ધરેલ હતું. રાજકોટ PDU મેડિકલ કોલેજ ખાતે અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટરની બેઠક મળી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો સાથે બેઠક કરી ઓમિક્રોન વાયરસને લઈ તંત્રને સજ્જ કરવાની તેમજ કેવી સુવિધાઓ ઊભી કરી શકાય અને મહત્તમ સ્ટાફની ભરતી સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આપણે મીડિયાના મિત્રો મારફતે એ જ કહેવા માગું છું કે સોમવારે 12:30 વાગે એક શેડ્યુલ મીટિંગ હતી, પહેલાંથી જ PDUમાં મળવાનું હતું પણ એક VC હતું એટલે પોસ્ટપોન થયું. અને આજે આપણે ગ્રામ્ય કક્ષા, સિટીના કક્ષા અને મેડિકલ કોલેજના, જે આપણા PDU મેડિકલ કોલેજ છે રાજકોટમાં, આ ત્રણેયનું કોમન આપણે કેવી રીતે ડિસ્ટ્રિક્ટના ટેસ્ટિંગથી લઈને ટ્રીટમેન્ટ સુધીનું આખું પ્લાનિંગ અત્યારે કરી રહ્યા છે. અત્યારે PDU મેડિકલ કોલેજના સિનિયર HODs પણ અહીંયા હાજર છે, એટલે HOD સાથે પણ આપણે કેવી રીતે અગાઉના વેવના પણ કામગીરી કરતો હતો એ જ રિવ્યૂ લેવાની હતી. અને રૂરલનું ખાસ એનું ટેસ્ટિંગ કેપેસિટી, વેક્સિનેશન કેપેસિટી બધું વધવા માટે DDO સાહેબ પણ હાજર છે. અને સિટી વિસ્તાર માટે જે નોડલ હેલ્થ, અત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેલ્થ આપણા સાથે હાજર છે. એટલે તમામ ઓવરઓલ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કેવી રીતે કોવિડ કદાચ નેક્સ્ટ વેવ આવે તો કેવી રીતે પહોંચવાનું અને પહોંચી વળવાનું તૈયારીઓ બાબતમાં અત્યારે આપણે મીટિંગ ગોઠવ્યું છે. PDU હોસ્પિટલમાં થોડું ઘણું, પછી વોર્ડ્સની તૈયારી પણ આપણે લગભગ પહેલાં 2 મહિના કરતા હતા, હજી જરૂરત પડશે તો એના ઉપર પણ અત્યારે કાળજી રાખીશું. અને જેટલું પણ રિક્વાયરમેન્ટ્સ છે મોનિટર કરવા માટે અને અત્યારે ટેસ્ટિંગ કેપેસિટીઝ ઓગ્યુમેન્ટ કરવા માટે આ જ તમામ ઉપર અત્યારે ચર્ચા ચાલી રહ્યા છે. એટલે તમામ HODs સાથે અત્યારે ચર્ચા કરવાના છે. ઓમિક્રોનને લઈને એક અલગ વોર્ડ બનાવવાની પણ વાત છે. SOP સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ એ જ છે કે જે શંકાસ્પદ કેસીસ આવે ઓમિક્રોનમાં, આવા જ લોકો માટે અલગ વોર્ડ તૈયારી રાખવા માટે જ છે. અને આ પ્રોટોકોલ તમામ મેડિકલ કોલેજીસ અહીંયા ગુજરાતમાં પણ કરી રહ્યા છે, સેમ રીતે PDU પણ કરી રહ્યા છે. આવા જ પેશન્ટ્સને આઇસોલેટ કરીને સેપરેટ રાખવાનું કીધેલું છે, પણ અત્યાર સુધી આપણા પાસે એવા પેશન્ટ્સ આવ્યા નથી. એન્ડ વી પ્રે દેટ આટલું ઝડપી પણ ના આવે, પણ તમામ તૈયારીઓ ડિપાર્ટમેન્ટ કરી રહ્યા છે. સૌ પ્રથમ એનું એન્ટ્રીથી લઈને આઇસોલેશન અને મોનિટરિંગ અલગ જ રહેશે, એના માટે અલગ જ વોર્ડ રહેશે. એમને જનરલ કોવિડ પેશન્ટ સાથે રાખવામાં ના આવે, એટલે આને મોનિટરિંગ અલગ રાખીશું. એનું ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પણ ફોલો કરવામાં, ઓબ્ઝર્વેશન પણ કરવાનું રહેશે અને સ્ટેટમાં પણ રિપોર્ટ કરવાનું રહેશે. ઓક્સિજન અને દવાની કેટલી તૈયારી, જેમ બીજી લેયરમાં આપણે મુશ્કેલી ઊભી થઈ હતી એવી તૈયારી કેટલી? સેકન્ડ લેયર કરતાં 2.5 ટાઈમ્સ વધારે કરવાનું આપણે સૂચના હતી, એટલે આ ટાઈમ જે પ્રમાણે આપણે તૈયારી કરી રહ્યા છીએ એ જ બાબતમાં તમામ SDH હોસ્પિટલ રૂરલ વિસ્તારમાં અને સિટી વિસ્તારમાં PDU હોસ્પિટલ એનું ઓગ્યુમેન્ટેશન કરી રહ્યા છે. લગભગ 20-એક જગ્યા ઉપર તમામ જગ્યામાં પણ લોકાર્પણ થઈને આપણે ઓક્સિજન કેપેસિટીઝ, ફિલર ટેન્ક્સ પણ તૈયાર છે. સાથે સાથ પ્રાઇવેટ હોસ્પિટલ્સની સાથે પણ મીટિંગ 3 દિવસ પહેલા થઈ ગયું. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે સામસામે બે પેનલ વચ્ચેની જંગમાં સ્વતંત્ર ઉમેદવારો પણ ઝંપલાવી રહ્યા છે. ત્યારે સત્તાવાર રીતે જીનિયસ પેનલ બાદ સમરસ પેનલે પણ ફોર્મ ભરીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. સમરસ પેનલ વતી એડવોકેટ અમિતભાઈ ભગત પ્રમુખ, તો SK જાડેજાએ ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું છે. આ ઉપરાંત સરકારી વકીલ દિલીપભાઈ મહેતાએ સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી પદ માટે ધર્મેશભાઈ સખ્યાએ ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરવાની સમરસ પેનલની શું મુહૂર્ત છે? એટલે 12:39 અમારી ટીમ આખી ફોર્મ ભરવા જઈ રહી છે અત્યારે. સમરસ પેનલ જઈશે તો અમે જુનિયર તથા જુનિયર વકીલો તમામ પડતા કોર્ટના જે કોઈ પણ પ્રશ્ન હોય એનો અમારી રીતે સ્પષ્ટપણે નિકાલ લઈ આવીશું, એ અમારી ખાતરી છે. એ લોકોને ના ઈ છે, અત્યારે આંતરિક મતભેદ હોવા જોઈએ પણ મનભેદ બેના ન હોવા જોઈએ. અત્યારની ચૂંટણી અનુલક્ષીને એવું લાગે છે કે જે ઓપોઝિટ અમારી છે પેનલ, ઈ પેનલમાં થોડાક મનભેદ જે કાલે એ લોકોનું ઓપનિંગ થયું એમાં દર્શાવી આવેલા છે. એ લોકોના ગુજરાતના જામનગરમાં દક્ષિણ આફ્રિકાથી આવેલ 72 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા તેના બ્લડ સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં આ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ મામલે જામનગર કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ પત્રકાર પરિષદ યોજી હતી. જામનગર જિલ્લામાં ગઈ 28 તારીખે ઝિમ્બાબ્વે આફ્રિકાથી આવેલ એક શખ્સ, 72 વર્ષીય પુરુષ, જે એમનું કોવિડ પોઝિટિવ આવ્યું હતું. ઇન્ટરનેશનલ ટ્રાવેલરમાં જે આપણે 11 ઓમિક્રોન માટેની જે એટ રિસ્ક કન્ટ્રીઝ છે એમાંથી હોવાના કારણે
આપણે એમનું જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાવ્યું હતું અને આજે સ્ટેટ વિભાગ સ્ટેટ ગવર્મેન્ટ તરફથી એ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે જીનોમ સિક્વન્સિંગમાં જે એ શખ્સનું જે પોઝિટિવ સેમ્પલ હતું એ ઓમિક્રોન વેરિયન્ટનું જ છે. આપણે પહેલાંથી પૂરતી તકેદારી જે એસઓપી મુજબ રાખી હતી એમને અલગ આઇસોલેશનમાં રાખ્યા છે. એમના જેટલા કોન્ટેક્ટ છે હાઈ રિસ્ક અને લો રિસ્ક કોન્ટેક્ટ્સ બધા હોમ આઇસોલેશનમાં છે અને એમને આપણે ટેસ્ટિંગ પણ કરી લીધી છે. પ્રાઇમરી ટેસ્ટિંગમાં બધા જ નેગેટિવ છે અને એસઓપી મુજબ આપણે એમને જે રિપીટ ટેસ્ટિંગ કરવાની થાય ત્યારે આપણે એ પણ કરશું. જે સદર શખ્સ છે એમને બંને વેક્સિનેશનના ડોઝિસ લીધેલા હતા અને હમણાં જે ક્લિનિકલ કન્ડિશન છે એ વ્યવસ્થિત છે, સ્ટેબલ છે અને આપણે જે એસઓપી મુજબ જે પણ કાર્યવાહી કરવાની રહેશે આપણે જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવશે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના નામથી અમરેલીની દીકરી સૃષ્ટિ નરેશભાઈ ભીંગરાડિયાને હૃદયની બીમારીના કારણે આકસ્મિક 90 લાખ રૂપિયાનો ખર્ચ પરિવાર પર આવી જતા અમરેલી સિનિયર સિટીઝન પાર્ક ખાતે અશ્વમેઘ ગ્રુપ, શક્તિ ગ્રુપ અને એબીવીપીના સંયુક્ત ઉપક્રમે ત્રણેય ગ્રુપના તમામ મેમ્બરો દ્વારા શહેરની જનતાને અપીલ કરી પરિવારને મદદ કરવા અમરેલીના તમામ ગ્રુપ આગળ આવે એવી અપીલ કરી. અમારે અહીંયા અમરેલી ડૉક્ટર નિલેશ ભીંગરાડિયા સાહેબ છે એની દીકરી 16 વર્ષની સૃષ્ટિ એને હૃદયની ગંભીર બીમારી અચાનક આવી ગઈ છે અને એને અત્યારે અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં એડમિટ છે અને 90 લાખ રૂપિયા જેવો અંદાજિત ખર્ચ છે. એના માટે અમે અહીં પિત્તલ રોડ સરદાર સર્કલ ખાતે શક્તિ ગ્રુપ અને અશ્વમેધ ગ્રુપ અને એબીવીપીના ભાઈઓ મિત્રો બધા મળી અને ગઈકાલની આ ઝુંબેશ ઉપાડી છે કે અહીંયા અમે રોડ ઉપર કોઈ લોકો નીકળે એને અમે એને ઈચ્છા યથાશક્તિ પ્રમાણે અમને પેટીમાં દાન આપે છે. ગઈકાલે અમારે 38,980 રૂપિયા જેવી રકમ એકત્રિત થઈ છે. આજે પણ અમે બધા મિત્રો અહીં આ ઝુંબેશ માટે ભેગા થયા છીએ. તો જે કોઈ અમરેલી વિસ્તારના ભાઈઓ બહેનો મિત્રો જે કોઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે અહીંયા અમને જે આપે છે એ એકત્રિત કરી અને અમે એમના પરિવાર સુધી આ પૈસા પહોંચાડવાના છીએ અને અમે અમરેલીની જનતાને અપીલ કરીએ છીએ કે આપ પણ આ કાર્યમાં તમારી રીતે તમારા ગ્રુપ સર્કલ મિત્ર મંડળ બધા એકત્રિત થાય અને તમારી રીતે તમારા વિસ્તારમાં તમારી સોસાયટીમાં આવી રીતે એક ઝુંબેશ ઉપાડો જેથી આપણે જેટલા આપણે કાંઈ આપી શકીએ કે ન આપી શકીએ પણ લોકોના પૈસા એમના સુધી જેટલા મેક્સિમમ પહોંચે એવી કોશિશ કરીએ છીએ અને જો કોઈને એમના બેંક એકાઉન્ટમાં પૈસા નાખવા હોય તો નિલેશભાઈ માવજીભાઈ ભીંગરાડિયા HDFC બેંક અને એમનો બેંક એકાઉન્ટ નંબર છે 0595106020011. બરોબર, એ આ તમારા સોશિયલ મીડિયામાં અમે ફોટો આપી દેવું બેંક એકાઉન્ટ. રાજકોટ ખાતે 10 દિવસ બાદ યાર્ડમાં મગફળીની નવી આવક સ્વીકારવામાં આવી હતી. તેમાં અંદાજિત 1,40,000થી વધુ ગુણીની આવક થઈ હતી. આ મગફળી ઉતારવા માટેની કામગીરી આખી રાત ચાલી. જોકે ગયા સપ્તાહે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ પહેલી વખત મગફળીની આવક સ્વીકારવામાં આવી છે, જેને કારણે આ વખત ગત સપ્તાહ કરતા વધુ સંખ્યામાં ખેડૂતો આવ્યા હોવાનું પણ વેપારીઓ દ્વારા જણાવાયું હતું. ત્યારે 1,100થી વધુ વાહનોમાં ખેડૂતો મગફળી ભરીને લાવ્યા હતા. વધુમાં જણાવવામાં આવ્યું છે કે મગફળીની આવક ગુણીમાં હોય તો ગુણીમાં અને પાલમાં હોય તો પાલમાં ઉતારવાની રહેશે. ગુણીના પાલ કરવા દેવામાં આવશે નહીં. આઠ દિવસથી આ મગફળીની આવક બંધ હતી. કાલથી અમે મગફળી ઉતારવાનું ચાલુ કર્યું છે. કાલે રાજકોટ યાર્ડમાં આ વર્ષમાં સૌથી વધુ 1,100 વાહન આવ્યા અને 1,40,000 ગુણીની આવક થઈ છે, જે અમે 2 વાગે ઉતારવાનું ચાલુ કરાવ્યું અને સાંજે 6 વાગે બધી મગફળી બધા વાહન ખાલી કરીને બધી મગફળી યાર્ડની અંદર ઉતારી દીધી. રાજકોટ માર્કેટિંગ યાર્ડ 1 નંબરનું યાર્ડ છે. અહીંયા પ્રમાણિકતાથી તોલાઈ થાય છે, ભાવ પૂરા મળે છે,
અમારા યાર્ડ તરફથી બધી વ્યવસ્થા ખેડૂતોને આપવામાં આવશે, તેથી ખેડૂતોનો પૂરો ભરોસો હોય. તેથી રાજકોટ યાર્ડમાં આજુબાજુના સૌરાષ્ટ્રના બધા તાલુકામાંથી મગફળી અહીં ઉતારવા આવે. મગફળીમાં 20-25% જેવું કોઈ ઉપાડેલું હોય એ પલળી હોય, બીજું આમ કાંઈ બહુ મોટું નુકસાન થયું નથી. મગફળીમાં તો 20-25% જેવી અસર થઈ. ટેકાના ભાવ કરતાં આજની જરરાજીમાં હું પણ હાજર હતો, 1150 રૂપિયા સુધી મગફળી ગઈ છે. મગફળી છે, મેં કાલે ટેમ્પાવાળા તમને પૂછ્યું હતું, કોંઢ સૌરાષ્ટ્રના દરેક તાલુકાએથી આવે છે. ગોંડલની સ્થિતિ તો આમ હું કહી ન શકું, ત્યાં પણ ચેરમેન અલ્પેશભાઈ છે, ત્યાં ખરીદનારાઓ મિલને હિસાબે થોડા વધુ હોય. ખેડૂતોના કાંઈ પ્રશ્ન નથી, ખેડૂતોને જે વ્યવસ્થા જોઈએ છે એ અમે પૂરી કરવા અમે મેં ચેરમેન ભાઈનો ત્યારથી પ્રયત્ન ચાલુ કર્યા છે. જ્યારે સરકાર દ્વારા હવામાન ખાતા દ્વારા જાહેરાત કરવામાં આવે કે આગામી આટલા દિવસ વરસાદની શક્યતા, ત્યારે અમે પણ છાપામાં પ્રેસ આઉટ કરાવીએ છીએ. અમે દલાલોને અહીંયા જાહેરાત કરીને કહીએ છીએ કે આટલી આટલી તારીખ સુધી નો મગફળી લઈને આવું, પણ ત્યારે મગફળી લઈને અને કોઈ પ્રશ્ન રહેતો નથી. મગફળી અંદર હોય એની જવાબદારી અમારી હોય છે. ખેડૂતોને મારો એક વિનંતી છે કે તમને સૂચના દલાલોની હોય કે માલ લઈને આવો ત્યારે જ તમારે વાહન લઈને આવવું, તમારો માલ બગડશે નહીં એની હું તમને બાંયધરી આપું છું, પૂરા ભાવ મળશે. અને ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન હોય તો સીધે સીધો જ મને મારો કોન્ટેક કરી શકે. મારું નામ જયેશભાઈ બોઘરા, રાજકોટ યાર્ડના ચેરમેન. મારા મોબાઈલ નંબર છે 9882481409. 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરી શકે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ મુકામે ગ્રામ્ય કક્ષા માટે ગ્રામ રક્ષક દળ જવાનો તેમજ દરિયાઈ સુરક્ષા માટે સાગર રક્ષક દળ જવાનોની ભરતી કરવામાં આવી હતી. ત્યારે આ ભરતીમાં બહોળી જનસંખ્યામાં ઉમેદવારો આવ્યા હતા. ત્યારે આ ભરતી માળિયા હાટીનામાં મહિલા તેમજ પુરુષો મળી કુલ 32 કેન્ડિડેટ હતા અને માંગરોળમાં મહિલા તેમજ પુરુષ મળી 84 કેન્ડિડેટ નોંધાયા હતા. આત્રકે ટ્રેનિંગ પૂર્ણ થતાં માંગરોળ DYSP પુરોહિત દ્વારા જવાનોને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યું તેમજ જવાનો દ્વારા યોજવામાં આવેલ પરેડનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા અહિંસા સંમેલન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત અહિંસા વિશ્વ ભારતી દિલ્હીના સ્થાપક પૂજ્ય લોકેશ મુનિજી ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમને લઈ સંપૂર્ણ માહિતી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનના ધીરેન્દ્રભાઈ કાનાબાર દ્વારા આપવામાં આવી હતી. મારું નામ ધીરેન્દ્ર કાનાબાર છે. એનિમલ હેલ્પલાઇનનો હું સ્થાપક ટ્રસ્ટી છું. એનિમલ હેલ્પલાઇનની સ્થાપના આજથી 18 વર્ષ પૂર્વે રાજકોટમાં કરવામાં આવી હતી. ત્યારે દર મહિનાનો ખર્ચો માત્ર 5000 રૂપિયા જ હતો. અત્યારે આ સંસ્થા ભારતની આ પ્રકારનું કામ કરતી, એટલે કે અબોલ પશુ પક્ષીઓ જે બીમાર થાય, એક્સિડન્ટ થાય, એનું કામ કરતી ભારતની સૌથી મોટી સંસ્થા છે. થોડા મહિના પૂર્વે જ ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ જીવદયા સંસ્થાનો એવોર્ડ પણ મળેલો છે. રાજકોટની આજુબાજુ કોઈ પણ પશુ પક્ષી બીમાર પડે કે ઇન્જર્ડ થાય તો અમારી પાસે અત્યારે 10 એમ્બ્યુલન્સ છે. એમ્બ્યુલન્સ છે, સતત દોડતી હોય છે. 2 બાઇક એમ્બ્યુલન્સ પણ છે જે સતત આવા કોઈ પશુ પક્ષી બીમાર થાય, ઇન્જર્ડ થાય તો એની સેવા માટે દોડતી હોય છે. આ માટે સંસ્થા પાસે અત્યારે 52 માણસોનો સ્ટાફ છે. દર મહિને 25 લાખ રૂપિયાથી વધુનો તો અત્યારે ખર્ચો થઈ રહ્યો છે. સંસ્થા પાસે કોઈ ફિક્સ ડિપોઝિટ નથી, કોઈ કાયમી દાતા નથી. ઈશ્વરને સહારે આપ બધાના આશીર્વાદથી આ સંસ્થા ચાલી રહી છે. આજરોજ શનિવારના રોજ ભાભા હોટલ ખાતે અહિંસાના જબરજસ્ત પ્રેરણાદાયી એવા લોકેશ મુનિ, જૈન મુનિશ્રીનું અત્યારે અહીંયા થોડી મિનિટોમાં જ પ્રોગ્રામ શરૂ થશે. શા માટે આપણા જીવનમાં આપણે અહિંસા અપનાવવી જોઈએ? શા માટે પશુ પક્ષીઓને પણ આપણા સમાજનો જ એક ભાગ, આપણા જીવનનો જ એક ભાગ બનાવવો જોઈએ? અને સંપૂર્ણ પૃથ્વી ઉપરથી જે હિંસા થઈ રહી છે એનો સંપૂર્ણ આપણે નિકાલ કરવો જોઈએ, દેશ નિકાલ કરવો જોઈએ. એ માટે મહત્ત્વનું આપણને માનનીય મુનિશ્રી લોકેશ મુનિજી આપણને માર્ગદર્શન આપશે. આપ બધા અહીંયા પધાર્યા છો, આપ સર્વનું સ્વાગત છે. થેન્ક યુ, ધન્યવાદ.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જીવા ગામે લોકોને રોડ રસ્તા અને પાણીની પ્રાથમિક સુવિધા ન મળવાને કારણે ગામ લોકો દ્વારા ગામમાં બોર્ડ મૂકી કહેવાયું હતું કે જ્યાં સુધી પ્રાથમિક સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી એક પણ વ્યક્તિ સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નહીં નોંધાવે. આ તકે જીવા ગામની સમસ્યા ક્યારે ઉકેલાશે અને કેવી રીતે ચૂંટણી યોજાશે તેના પર સૌની નજર છે. મારું નામ ઝાલા દિગ્વિજય ચંદુભા, હું જીવા ગામનો ગ્રામ પંચાયત સરપંચ. મેં વારંવાર રજૂઆત રોડની કરેલ છે અને બહિષ્કાર રોડનો ગામ આજ ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે. તો વારંવાર મેરડીમાં સ્થાનિક ભક્તો આવે છે, એને ઉઘાડા પગે બાધા હોય છે, એકોની સાઈડમાં રોડમાં હેલા આવતા હોય છે ને બોલતા જતા હોય કે આ ગામમાં સરપંચ કોણ છે. મેં વારંવાર રજૂઆત કરેલ છે પણ કોઈ મારું ધ્યાનમાં લેતું નથી. લેટર પેડમાં મેં લખીને દીધેલ છે ક્યાં એમ કે અહીંયા આ જગ્યાએ લેટર પેડમાં દીઓ, અહીંયા મેં દીધેલ છે લેટર પેડમાં. તેમાં ચૂંટણીનો બહિષ્કાર ગામે કરેલ છે જીવા ગામ. મારું નામ ગજેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલા, હું જીવા ગામનો ઉપસંપન તરીકે ફરજ બજાવું છું. અમારા ગામમાં સ્થાનિક પ્રશ્નો તો એટલા બધા પેન્ડિંગ ભરેલા છે પણ એમાં મેઇન પ્રશ્નની વાત કરું તો અત્યારે રોડની સમસ્યા બહુ મોટી છે. ઘણા ટાઈમથી અમે ઘણી બધી જગ્યાએ લેટર ઉપર લખાણ કરીને આપેલું છે કે રોડ અમારો ખરાબ છે, અહીંયા જીવા ગામમાં મોટું મેરડીમાંનું કામ છે, યાત્રાળુઓ ઘણા બધા આવે છે, એમની ફરિયાદ છે કે ભાઈ તમે રોડનું કાર્યવાહી કરો. અમે કાર્યવાહી ઘણી બધી કરી પણ કોઈ હજુ કોઈ નિકાલ નથી, જેના કારણે અમે અત્યારે સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે. એ સિવાયના પ્રશ્નની વાત કરું તો તમને જીવા ગામમાં ગ્રામ સુધી 24 કલાક છે વીજળી, છતાં પણ ટાઈમ ટેબલ ઉપર વીજળીનું કોઈ સમયસર વીજળી નથી મળતી. બીજો પ્રશ્ન એ છે કે પાણી પુરવઠા વિભાગ તરફથી બોર થઈ ગયો છે અમારા ગામમાં ઘણા ટાઈમ, પણ કનેક્શનના અભાવના કારણે, વીજળી કનેક્શનના અભાવના જ કારણે અત્યારે 2 વર્ષથી બોર સાવ બંધ હાલતમાં પડેલ છે. અને આરોગ્યની વાત કરું તો દવાખાનું પણ 2-3 વર્ષથી એમ કહે છે કે ભાઈ તમારા જીવા ગામમાં દવાખાનું પાસ થઈ ગયું છે તો ક્યાં કોઈ કામ ચાલુ નથી બરાબર. અને ગામના લોકોને કોઈ ગરીબ લોકોને ડિલિવરીના કેસ હોય એવું કંઈ પણ હોય તો ધાંગધ્રા જવામાં બહુ તકલીફ પડે છે, એમ રસ્તો ખરાબ એમાં વધારે તકલીફ પડે છે. અને ચોમાસામાં તો અમારા જે ગામની બહાર નીકળતા જે કોઝવે છે, જો વરસાદ બહુ અતિશય ભારે વરસાદ થાય એટલે અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જશે તરત જ. એ ટાઈમે જો દવાખાનાનું કોઈને કામ પડ્યું એટલે કોઈ અમારી પાસે કોઈ રસ્તો જ નથી કે બહાર નીકળવાનું ગામમાંથી, એનું પણ અમે ઘણા ટાઈમથી લેખિતમાં ઘણી બધી જગ્યાએ આપેલું છે. ઓમિક્રોન વાયરસને પગલે રાજકોટ શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો ચેપ ન લાગે તે માટે તકેદારીના ભાગરૂપે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે, ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓની દરરોજ ચકાસણી થઈ રહી છે. હાલમાં વાયરસને લઈને બાળકો અને વાલીઓમાં ગભરાટ છે, પરંતુ વાલીઓની સંમતિ બાદ જ શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓફલાઈન અને ઓનલાઈન બંને શિક્ષણ ચાલુ છે, તેથી વિદ્યાર્થીઓ તથા વાલીઓને પેનિક ન થવા ખાનગી શાળા મંડળ દ્વારા અપીલ કરાઈ હતી. કોરોના મુદ્દે ખૂબ જ ગંભીરતા લેવાઈ રહી છે, ખાસ કરીને શાળાઓમાં સંપૂર્ણ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ઘણી ચિંતા છે, પરંતુ અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ કે પૂરી સંભાળ બાળકોની લેવામાં આવે છે, એમનું પણ સ્ક્રીનિંગ થઈ રહ્યું છે, એમને ડેઈલી જે ટેમ્પરેચરથી કંઈક ને કંઈક જો તકલીફ હોય તો ઘરે પણ મોકલી દેવામાં આવે છે, પણ અત્યાર સુધી એવા કોઈ કિસ્સો ધ્યાનમાં નથી આવ્યો કે કોઈ ગંભીરતા બાળકોમાં દેખાણી નથી. છતાંય શાળા સંચાલક મંડળ અને દરેક શાળા ખૂબ જ સંભાળ બાળકોની લઈ રહી છે અને SOGનું સંપૂર્ણ પાલન અત્યારે કરી રહી છે. અત્યારે બંને મોડમાં જ્યારે શિક્ષણ ચાલી રહ્યું છે, ઓનલાઈન અને ઓફલાઈન મોડ બંનેમાં શિક્ષણ ચાલી રહ્યું છે, ત્યારે એવો કોઈ પ્રશ્ન જ નથી આવતો કે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવું જોઈએ. ઓનલાઈન અત્યારે ચાલુ જ છે, જે બાળકો અને જે વિદ્યાર્થીઓના વાલીની સંમતિ છે એ બાળકો શાળાએ આવી રહ્યા છે. એટલે અત્યારે પણ ચોક્કસ હું કહીશ કે કોઈ વાલીએ કે વિદ્યાર્થીએ એવી ચિંતા કરવાની જરૂર નથી કે બાળકો સ્કૂલે આવે તો જ એમને શિક્ષણ મળશે. બંને મોડમાં અત્યારે શિક્ષણ ચાલી રહ્યું છે, ત્યારે કોઈ વાલી કે વિદ્યાર્થીએ ચિંતા કરવાની અત્યારે જરૂર રહેતી. અત્યારે ખાસ કરીને અમારી શિક્ષણ વિભાગને એટલી જ જાણ કરવાની હતી કે જે વાલીઓને વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે તો સરકારશ્રી તરફથી એવું નિવેદન આપવામાં આવે અને સરકાર તરફથી એ લોકોને હૂંફ આપવામાં આવે કે ભાઈ શાળાઓ જે ચાલી રહી છે, શિક્ષણ કાર્ય જે ચાલી રહ્યું છે એમાં કોઈ ડરનો માહોલ ઊભો ન થાય અને શાળાએ ઉપર પૂરતો વિશ્વાસ રાખીને બાળકો શિક્ષણ કાર્ય કરી શકે એવી વ્યવસ્થા છે જ. એટલા માટે થઈને સરકારશ્રી એ બાબતે ચિંતિત પણ છે, ત્યારે એમના તરફથી એક મેસેજ આપવામાં આવે તો હું માનું છું કે બાળકો અને વાલીઓમાં વધારે વિશ્વાસ સંપન્ન. હા, એના માટે જ બેઠક છે અને એમાં ગંભીરતાથી એ પણ ચર્ચા કરવામાં આવશે
કે ભાઈ ઓમિક્રોનના મુદ્દે શું નિર્ણય લેવાય શકે. અત્યાર સુધી તો એવો પ્રશ્ન નથી આવ્યો, પણ હું ચોક્કસ કહું છું કે વાલીને ફ્રી છે પોતાની રીતે કે ઓનલાઈન કે ઓફલાઈન મોડમાં એજ્યુકેશન લેવા માટે, એટલે એવો પ્રશ્ન આવતો નથી. જે વાલી થોડે પણ ચિંતા કરતા હોય તો એ ઓનલાઈન એજ્યુકેશન અત્યારે પણ લઈ રહ્યા છે, એટલે ખાસ વાલી અત્યારે એવું કંઈ દેખાતું નથી. ના, અત્યાર સુધી તો એવી કોઈ વાત આવી નથી, પણ જે પણ આપણે જોઈએ છીએ કે 10મા અને 12મા ધોરણની પેપર સ્ટાઇલમાં થોડો ચેન્જ આવ્યો છે, અને જે ઓબ્જેક્ટિવ્સ હતા એ 20 માર્કમાંથી 30 માર્કના કરવામાં આવ્યા છે. અત્યારે સ્કૂલો પૂરી સતર્કતા અને પૂરી કાળજી લઈ રહી છે, પૂરા પ્રયત્નો કરી રહી છે. બાળકો હજી તો 15 દિવસથી સ્કૂલે આવી રહ્યા છે, એમની માનસિક પરિસ્થિતિ ઘરે રહીને ખૂબ જ વિકટ થઈ ગઈ હતી, આપ સૌ જાણીએ છીએ. ત્યારે હું એવું અત્યારના તબક્કે હું માનું છું કે શાળાઓ જો ચાલુ રહેશે તો બાળકોમાં જે અત્યારે જે ઉત્સાહનો માહોલ છે એ જળવાઈ રહેશે, અને શિક્ષણ કાર્ય ધીરે ધીરે સેટ થતું આવે છે. તો ત્યારે અત્યારે કોઈ પણ બીજા મુદ્દાની ચર્ચા કર્યા વગર આપણે એમને શિક્ષણ સારું મળે અને સારી રીતના બાળકો શાળાએ આવે એવો વિશ્વાસ સંપન્ન કરીએ. અત્યારે તંત્ર ડે ટુ ડે ક્યાંક ને ક્યાંક સર્વે કરી રહી છે, બાળકોના જે હેલ્થ માટે થઈની પણ ચિંતા કરવામાં આવી રહી છે, અને દરેક શાળાએ પોતાની રીતે શિક્ષકોને પણ એવી વ્યવસ્થામાં સામેલ કરેલા છે કે એમનું રેગ્યુલર રૂટીન ચેકિંગ થાય. કોઈ પણ જાતની બાળક તરફથી ફરિયાદ હોય તો એમના વાલીને બોલાવી અને બાળકને અત્યારે સોંપી દેવામાં આવે છે. બસ અત્યારે એસઓજીનું જે રીતના પાલન છે, થર્મલ ચેકિંગ પણ થઈ રહ્યું છે. હાલમાં વિશ્વ વિકલાંગ વીક ચાલી રહ્યું છે, ત્યારે સુરત ખાતે વિશ્વ વિકલાંગ વીક નિમિત્તે ગ્રેવિટી ફેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ વિકલાંગ બાળકો માટે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23 જેટલા દિવ્ય બાળકોએ રેમ્પ વોક કરી કાર્યક્રમની શોભા વધારી હતી. આ બાળકોમાંથી જે બાળકો સિલેક્ટ થશે તેમને ગુજરાતમાં જે દિવ્ય બાળકો માટે ફેશન શો થશે તેમાં પણ ભાગ લેવા પણ ચાન્સ મળી શકશે. ડોક્ટર દીપ્તિ પટેલ, ગાયનેકોલોજિસ્ટ છું. આ સ્પેશિયલ બચ્ચાઓ માટે એક ફેશન શો આયોજિત કરેલો છે. અમારે 23 બચ્ચાઓએ પાર્ટ લીધેલો છે. એ ફિઝિકલી ચેલેન્જ પણ છે અને મેન્ટલી ચેલેન્જ બચ્ચાઓએ પણ પાર્ટ લીધેલો છે. એટલે ફિઝિકલી ચેલેન્જ બચ્ચાઓનો તો પ્રોગ્રામ્સ થતા જ હોય છે, પણ જ્યારે મેન્ટલી ચેલેન્જ બચ્ચાઓને પણ આપણે ઇન્ક્લુડ કરીએ છીએ ત્યારે અને એ લોકોના જે ફેસ પર ખુશી હોય છે તે એક લાજવાબ હોય છે. પ્રોગ્રામમાં બાળકોનો ફેશન શો, એ લોકોએ રેમ્પ વોક ખૂબ સરસ કર્યું, ખૂબ ઉત્સાહથી કર્યું, અને આપણને એવું લાગે જ નહીં કે આ સ્પેશિયલી એબલ ચિલ્ડ્રન છે. અને આપણે એવી આશા અને અભ્યર્થના કરીએ કે આ બચ્ચાઓ આગળ જતાં પોતાને નોર્મલ જ સમજે, નોર્મલ જ છે, કદાચ નોર્મલ કરતાં વિશેષ છે, અને સમાજની પણ એક દ્રષ્ટિ એ લોકો તરફ એક વિશેષ દ્રષ્ટિ રહે એવી એક પ્રાર્થના કરું છું સમાજને, કે એમને જુદા નહીં તારો પણ આપણાથી પણ કંઈ વિશેષ છે. દિવ્યાંગ એટલે એ લોકોને એક ભગવાને દિવ્યાંગ આપ્યું છે કે જે નોર્મલ માણસો માટે નથી, એટલું આપણે સમજવાની જરૂર છે. હું ડૉક્ટર દીપક પટેલ લવ એન્ડ કેર હોસ્પિટલ તરફથી આપ સૌને જણાવું છું કે 3 ડિસેમ્બર એ વિશ્વ દિવ્યાંગ બાળકોનો દિવસ છે, અને એ દિવસના અનુરૂપે અને આખું વીક દિવ્યાંગ બાળકો માટે કોઈક ને કોઈક એક્ટિવિટી આખા વિશ્વમાં થતી હોય છે. યુઝ્યુઅલી આ જે દિવ્યાંગ બાળકોની પાસે એક પ્રકારની એક દિવ્ય શક્તિ રહેલી હોય છે, અને આ દિવ્ય શક્તિને આપણે બહાર લાવવા માટે સૌની એક ઈચ્છા હોય છે કે આ લોકોની પાસે જે રહેલી શક્તિમાંથી આપણે કંઈક ને કંઈક પ્રેરણા લઈએ, તે લોકોનો ઉત્સાહ અને ઉમંગ વધે તે માટેના કંઈ ને કંઈ કાર્યક્રમો આ વીકમાં કરવામાં આવતા હોય છે. તો ગ્રેવિટી તરફ ફેશન ડિઝાઇનિંગ તરફથી અને અમારી હોસ્પિટલ તથા બીજા લોકોના સહયોગથી આ બાળકોનો ઉત્સાહ અને પ્રેમ જળવાઈ રહે તે માટે આ ફેશન શોનું એક આયોજન કરવામાં આવ્યું હતું, અને તે ખૂબ સરસ રહ્યું. અને આમાંથી આપણને અને સારા માણસોને પણ એક પ્રકારની પ્રેરણા મળે કે આ લોકોની શક્તિને આપણે દિવસે દિવસે બહાર લાવી શકીએ. થેન્ક યુ. રાજકોટના સર્વે નંબર 551 થી 580ના ખાતેદાર ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતની અંદર 1957માં તેઓની અલગ અલગ સર્વે નંબરની જમીનને ઇમરજન્સી જમીન સંપાદન કાયદા હેઠળ ઇન્કવાયરી કરાઈ હતી. હાલ તે જમીન પર રેલવે તંત્ર દ્વારા ખાનગીકરણ માટેનો માર્ગ અપનાવાયો છે. તેમજ RLD ઓથોરિટીએ જામનગર રોડ પર 32,66,547 વર્ગ મીટર જમીન લીઝ પર આપવાની બીડ પણ મંગાવેલ છે તેવી તેઓને દૈનિક અખબારો મારફતે જાણ થતા દુઃખ, આશ્ચર્ય અને આઘાત લાગ્યો છે, જેના પગલે ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી ખાતે તેઓની જમીન તેમને પરત મળી રહે તે માટેની અપીલ કરવામાં આવી હતી, તેમજ આવેદનને લઈ સંપૂર્ણ માહિતી પણ અપાઈ હતી. મારું નામ ચંદુભાઈ પરસાણા છે, અને અમારી સને 1957ની સાલમાં
जामनगर रोड पर एरपोर्टनी सामेनी साइड में आवेली जमीन इमरजन्सी क्लॉज लगावीने रेलवे खाता माटे सरकारे संपादन करी हती अने आज दिन सुधी एने खेडूतोने ए जमीनों उपयोग करवा माटे परत आपी नथी। एनु कारण एक छे के एने इमरजन्सी क्लॉज लगाव्यो एटले जे हेतु माटे एने संपादन करी ए हेतु परिपूर्ण करवो जोईए 10 वर्ष अथवा मेक्सिमम 20 वर्ष में, पण ए हेतु एने परिपूर्ण करेल नथी अने पड़तर पड़ी से बावनू जंगल थी गयो अने एनो बीजी दुरुपयोग थी गयो छे। अने आजनी तारीखे ए मोटा मोटा उद्योगपतिओने 99 वर्षना लीजना पटे भाड़ापटे आपवा मागे छे। एटले मूळ खातेदार खेडूतनी जे जमीन छे ए खेतीनी जमीन जती रहेवाथी बधा खातेदार खेडूतो नोंधारा बनी गया छे, आजीविका झूठवाई गई छे अने ए आजीविका फरीथी पाछी आपवा माटे एने फरीथी मूळ खातेदार खेडूतने ज पाछी जमीन आपवी जोईए एवी अमारी मांगणी छे। एना माटे अमे आजे आवेदनपत्र आपवा आव्या छीए। राजकोटना सर्वे नंबरनी जमीन छे, राजकोटना सर्वे नंबर 551 થી શરૂ કરી અને 580-82 સુધીના બધા સર્વે નંબર છે। રાજકોટના મોટાભાગના ખેડૂતની 400 એકર જમીન જામનગર રોડ ઉપર માધાપર ચોકડી સુધીમાં આવેલી છે। એ રેલવે ખાતાના ડિપાર્ટમેન્ટમાં અત્યારે જે બોલે છે સરકારે, શ્રી સરકાર રેલવે એક્વાયર થતા કમી એ જમીનની વાત આ ચાલે છે। અમારી જે માંગણી છે એ આવેદનપત્રના આધારે એ લોકો પરત ખેડૂતોને નહીં આપે તો અમે ઉગ્ર આંદોલન સ્વરૂપે અમે છાવણી નાખી અને સરકાર પાસે માંગણી કરવાના રૂપે બેસશું, ઉપવાસ આંદોલન કરશું અને એના માટે જે કાંઈ પણ જરૂરી કરવાનું થશે એ અમે કરવાના છીએ। દાદરા નગર હવેલી ખાનવેલ નજીક આવેલા બિંદ્રાબેન તડકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કાર્યક્રમનું તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। તે સંદર્ભે મંદિરના ટ્રસ્ટી, ચેરમેન અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ દ્વારા પ્રદેશ તથા આસપાસના વિસ્તારોના શિવભક્તોને આમંત્રિત કરતા જણાવાયું હતું કે 12 ડિસેમ્બર રવિવાર યજ્ઞ શોભાયાત્રાનું આયોજન કરાશે અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ સોમવારે તારીખ 13 ડિસેમ્બરના બપોરે 12 થી 3 કલાકે યોજાશે। આ તકે બેઠકમાં તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો આ બેઠકમાં હાજર રહ્યા હતા। રાજકોટ શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે, ત્યારે શનિવારે સાંજે થોરાળા પોલીસ મથક હેઠળના ચુનારાવાડ શિવાજીનગરમાં ભગવતી પરાના યુવાનને તેની જ પ્રેમિકાના પતિએ છરી ભૂંકી પતાવી દીધો હતો, જેમાં પ્રેમિકાએ પણ દીકરાનો ગુનો છુપાવવા મદદ કરી હોય તેથી પોલીસે બંનેની ધરપકડ કરી હતી। ત્યાં રવિવારે રાતે ભક્તિનગર પોલીસની હદમાં નિર્દોષ યુવાનની લોથ ઢળી છે। કોઠારિયા રોડ હુડકોનું કાળુ ભાદરકા નામની કોડ યુવાન પાસે કોઠારિયા ચોકડી ખાતે આ વિસ્તારમાં નામચીનની છાપ ધરાવતું કાળુ ગઢવી નામના શખ્સે ઈંડા ખાવા પૈસા માગતા કોડ યુવાને પૈસા ન આપતા પેટમાં છરી ભૂંકી દીધી હતી। કાલે રાત્રે 9:15 વાગે ભક્તિનગર વિસ્તારમાં એક કાળુભાઈ રામજીભાઈ ભાદરકા કરીને સંત દેવીદાસ આશ્રમની બાજુમાં કોઠારિયા રોડ સર્વિસ રોડ ઉપર એ ત્યાં ઈંડા ખાવા માટે ગયા હતા અને ઈંડા ખાઈને જ્યારે પરત ફરતા હતા ત્યારે આ જે આરોપી છે કાળુ અમૃતદાન ગઢવી એણે પોતાને ઈંડા ખવડાવવા માટે માગણી કરેલી કે ભાઈ મને પણ ઈંડા તું ખવડાવ અને એના પૈસા તું આપે, એ બાબતમાં માથાકૂટ થયેલી અને એમાં પેટના ડાબા ભાગે છરીનો એક ઘા મારેલો અને હોસ્પિટલ લઈ જતા કાળુભાઈ હતા એ મરણજન એ આમ એકબીજાને ઓળખે છે કારણ કે એ લોકોની બેઠક બધી ઉડકો વિસ્તારની એ એટલામાં જ છે અને આ જે મરણજનાર છે એ ઉડકો ક્વાર્ટર્સમાં રહે છે અને આરોપી પણ એ ત્યાં સંત દેવીદાસ આશ્રમની બાજુમાં રહે છે એટલે નજીક નજીક મારે આરોપીનો પૂર્વ ઇતિહાસ જોઈએ તો એની ઉપર 16 ગુના છે, 2 વાર એને તળીપાર કરેલો છે, 2 વાર એની ઉપર પાસા કરેલી છે એટલે 7 ગુનેગાર છે અને બહુ ખા એ આમ એની આગળ પાછળ કોઈ છે નહીં અને રખડતો ભટકતો છે। એની જ્યાં જ્યાં એની બેઠક હોય તે તમામ જગ્યાએ રાત્રે અલગ અલગ ટીમો બનાવીને પોલીસ મૂકવામાં આવી હતી, એના બીજા ઠેકાણા છે ત્યાં પણ અત્યારે ઓલરેડી અમારી બંને ટીમો કાર્યરત છે એટલે તપાસ એની ચાલુમાં છે અત્યારે।
ગીરગઢડાની જંગલ બોર્ડર પાસે આવેલા 2500ની વસ્તી ધરાવતા નગડિયા ગામમાં સમરસ મહિલા પેનલના સરપંચ ગીરગઢડા તાલુકા પંચાયત સદસ્ય તરીકે પણ રહી ચૂક્યા છે ત્યારે ભારતીબેનના બહોળા અનુભવને લઈ ફરી ગામ લોકોએ તેમને પર વિશ્વાસ મૂકી સરપંચ થવાની તક આપી છે મારું નામ ભારતી હરેશ બોલદાણિયા દર વખતની જેમ ગામના અને વડીલોના આશીર્વાદથી ગ્રામજનોના સહકારથી દર વખતની જેમ આ વખતે પણ અમે બિનહરીફ ચૂંટાયા છીએ બીજી વાર આ વખતે આખી પહેલાનો ગ્રામજનોના સહકારથી મહિલા કોરોનાના કપરા સમયમાં નિરાધાર બનેલ રાજકોટ જિલ્લાના બાળકો પૈકી 3 બાળકોનો સરકારના બાળ સંભાળ ગૃહમાં ઉછેર થઈ રહ્યો છે જેનું સૌથી મોટું કારણ એ છે કોવિડમાં નિરાધાર થયેલા બાળકોની સાર સંભાળ તેમના પરિવારજનો લઈ રહ્યા છે પરિણામે આ આંકડો ખૂબ જ ઓછો આવ્યો છે જે એક સકારાત્મક વાતાવરણ ઊભું કરે છે તેમજ બીજી તરફ સરકારી બાળ સંભાળ ગૃહમાં 36 બાળકો અને 40 બાળકીઓ રહે છે અને જેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવી રહી છે સાથોસાથ તેઓને યોગ્ય પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે જનરલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અને સરકારશ્રીની વિભિન્ન યોજનાઓને કારણે પરિવારવાળા કોવિડમાં કોઈ એક વ્યક્તિ અથવા બંને વ્યક્તિ અવસાન પામ્યા હોય તો પોતાના જ બાળકો જે સમજીને એમને ઉછેરી રહ્યા છે બહુ સારી રીતે ઉછેરી રહ્યા છે જેથી કરીને અમારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં એક બાળક આવ્યું છે એવું જેમના માતા પિતા બંને અવસાન પામ્યા છે અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં એ બે દીકરીઓ બે બહેનો આવી છે જેમના માતા પિતા કોવિડના કારણે અવસાન પામ્યા છે બાકી અમારી સંસ્થામાં બીજા ઘણા બધા બાળકો છે પણ આ કોવિડના કારણે સ્પેશિયલી આવા જ બાળકો આવ્યા છે એટલા સૌ પ્રથમ આપને એક જણાવી દઉં કે હવે આ બધા જ બાળ સંભાળ ગૃહો કહેવાય છે સ્પેશિયલ હોમની એક જુદી વ્યવસ્થા સરકારશ્રીમાં થઈ ગઈ છે બાળ સંભાળ ગૃહ એક અનાથાશ્રમની જ પરિકલ્પનાથી એક ઉપરનું છે સરકાર એવું માને છે કે અમારી પાસે આશ્રય રહેલા બાળકોના અમે નાથ છીએ કોઈ અનાથ નથી એટલે જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત આ બાળકોને આપણા ઘરના બાળકોથી પણ સવિશેષ સુવિધાઓ આપવામાં આવે છે જેમ કે આવે ત્યારે એમના બધા જ લાઈક કપડાંથી માંડીને જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ ત્યાં આપવામાં આવે છે સવારના નાસ્તાથી લઈને બપોરનું ભોજન સંપૂર્ણ લાઈક પૌષ્ટિક ડાયટ સ્કેલના આધારિત હોય છે સાંજે ફળ અને સૂકો નાસ્તો અને રાત્રે પાછું જમવાનું દૂધ સાથેનું હોય છે આવી રીતે અઠવાડિયામાં બાળકોની મરજી પ્રમાણેનું પણ ભોજન આપવામાં આવતું હોય છે અને બહુ સુંદર રીતની એક વ્યવસ્થા હોય છે સરકારી બાળ સંભાળ ગૃહમાં નજીકની લાઈક કિલોમીટર 1 કિલોમીટરના અંતરની જ આપણી જે સંસ્થાઓ હોય સરકારી સ્કૂલો હોય એમાં એમને અભ્યાસ કરવામાં આવે છે આ સિવાય ઉચ્ચ અભ્યાસ માટે પણ તેઓને ઘણી બધી વાર પ્રાઇવેટ સ્કૂલોમાં પણ અભ્યાસ માટેની સગવડતાઓ કરવામાં આવતી હોય છે આ તકે હું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તરીકે અને સમાજ સુરક્ષા ખાતા તરફથી લોકોને એક સંદેશો પાઠવું છું કે આપ આપની આજુબાજુ કોઈ પણ બાળક કાળજીને રક્ષણની જરૂરિયાતવાળું જોતા હોય તો સરકારશ્રી તેમનો સંપૂર્ણ ખર્ચો ઉપાડી રહી છે માત્ર આપ આંગળી ચિંધાનું પૂન કરજો જેથી કરીને આજનું બાળક એ રાષ્ટ્રની ભાવિ સંપત્તિ છે એનો સુંદર રીતે વિકાસ થઈ શકે આપણે કોઈ બાળકની જિંદગીના રાહદાર બનીએ એનાથી મોટું પુણ્ય જિંદગીમાં કશું જ હોતું નથી અમારી સંસ્થામાં આવા બાળકો આવે છે પહેરેલ કપડે આવે છે સરકારશ્રી એમની સંપૂર્ણ વ્યવસ્થા શિક્ષણ ઇતર કૌશલ્યોથી માંડીને બધા વિકાસના કામો કરી રહી છે અમે એના નિગરાની અધિકારીઓ છીએ અને અમારી સંસ્થામાં બાળકોના અમારા બાળકોથી પણ વિશેષ રીતે સાચવવામાં આવે છે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે દેશના ફિટનેસ આઇકોન ગણાતા મિલિંદ સોમણ ગ્રીન રાઇડ એક પહેલ સ્વચ્છ હવા કી ઓર હેઠળ સાયકલ અને ઇલેક્ટ્રિક વાહન ચલાવીને 3-13 ડિસેમ્બર સુધી મુંબઈથી દિલ્હીની સફર શરૂ કરી છે તે દરમિયાન ગોધરા ખાતે આવી પહોંચતા તેમનું સાયન્સ કોલેજ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓ દ્વારા તેમનું સ્વાગત પણ કરાયું હતું ગોધરા મેં ગ્રીન રાઇડ શરૂ કિયા મુંબઈ સે 3 તારીખ કો મુંબઈ સે દિલ્હી તક જાયેંગે ઓર પહેલે 2 દિન હમને એક્ચ્યુઅલી એક્સપ્લોર કિયા એક્સપેરિમેન્ટ કિયા ઇલેક્ટ્રિક કાર કે સાથ ઇલેક્ટ્રિક સ્કૂટર કે સાથ સાયકલ કે સાથ યે દેખને કે લિયે કોન સી ચીઝે હમ ઇસ્તેમાલ કર સકતે હૈ યે જો હમારે જો પોલ્યુશન કે બારે મેં ઇતને લોગ બોલતે હૈ ઉસકો કમ કરને કે લિયે હમ ક્યા કર સકતે હૈ ઓર
बड़ोड़ा से हम कल रात को पहुंचे बड़ोड़ा, बड़ोड़ा से लेकर दिल्ली तक पूरी डिस्टेंस हम साइकिल पे जा रहे हैं और आज हम गोधरा पहुंचे हैं। तो हम बात कर रहे हैं इसी के बारे में कि पोल्यूशन को कम करने के लिए, एयर पोल्यूशन है, वाटर पोल्यूशन है, हमारी जमीन की पोल्यूशन है, उसे कम करने के लिए हमें क्या करना है। तो मेरे ख्याल से सबको सोचना चाहिए कि वो क्या कर सकते हैं। गवर्नमेंट जो है वो जो वो कर सकती है वो करती है, सिर्फ इंडियन गवर्नमेंट नहीं पूरी दुनिया के जो गवर्नमेंट्स हैं वो जो कर सकते हैं वो करते हैं, कंपनीज जो हैं वो जो कर सकते हैं वो करते हैं, जो बाकी ऑर्गेनाइजेशन हैं जो भी वो कर सकते हैं वो भी कोशिश कर रहे हैं, लेकिन हर नागरिक की ये जिम्मेदारी है कि वो कुछ ना कुछ कदम उठाए पोल्यूशन के बारे में, पोल्यूशन को रोकने के। और मैं समझता हूँ कि अगर हम अपने स्वास्थ्य के लिए करेंगे चीज़ें तो वो पर्यावरण के लिए अच्छी रहेगी। तो हमें सोचने की ज़रूरत नहीं है कि पर्यावरण को कौन बचाएगा, पर्यावरण में पोल्यूशन को कम कैसे करेंगे। अगर हम अपने में खुद हमारी हेल्थ की रक्षा करेंगे, वो चॉइसेस हम जो कर रहे हैं वो ठीक रहेंगे हमारे लिए खुद के लिए, तो वो पर्यावरण के लिए भी ठीक रहेंगे। केशोदना जलाराम मंदिर खाते योजाला नेत्र निदान केम्प में गुजरात राज्य सरकार ना पशुपालन अने गौसंवर्धन मंत्री देवाभाई मालम सहित ना आगेवानो अने दाताओ उपस्थित रह्या हता। आ तके दीप प्रागट्य करी केम्प नो प्रारंभ करी जलाराम मंदिर खाते आरोग्य लक्षी सेवाओ में निःशुल्क नेत्र निदान केम्प, निःशुल्क डायाबिटीस चेकअप केम्प, निरामय गुजरात अभियान अंतर्गत हेल्थ चेकअप अने हेल्थ आईडी वितरण केम्प नो पण आयोजन करायु हतुं। जलाराम मंदिर द्वारा आज आँखनो अने सर्व निदान केम्प राखवामां आव्यो छे। जलाराम मंदिर एक सेवाकीय संस्था खूब मोटू काम करे छे। आज जीवाभाई राजतिया मार्फत आ केम्पनुं दान आपवामां आव्युं छे। 257 आ केम्प अने 15,000 थी वधारे दर्दीओए आ केम्पनो लाभ लीधो छे। અને આપણે વિચાર કરીએ તો ગરીબ માણસોને 15,000થી વધારે ઓપરેશનો થયા હોય અને એનો લાભ લીધો હોય તો કરોડો રૂપિયાનો ફાયદો હું એમ માનું છું કે જલારામ મંદિરના માધ્યમથી આ દર્દીઓને થયો છે। તો હું અભિનંદન આપું છું આ જલારામ મંદિરના ટ્રસ્ટીઓને, એમની કારોબારીને, એના સર્વ સેવકોને કે એમને આ એક સેવાકીય ભગીરથ કાર્ય ઉપાડ્યું છે અને આ કાર્ય અવિરંત ચાલુ જ પડ રાખ્યું છે અને કાયમી માટે મહિનાની અંદર 2 કેમ્પ અહીંયા રૂટિંગ થાય છે અને અન્ય સેવાઓ પણ અહીંયાથી મળે છે અને સેવાના કામની અંદર જલારામ મંદિરે ખૂબ મોટું કામ કર્યું એ બદલ હું જલારામ મંદિરના ટીમને અને આ ટ્રસ્ટીઓને રમેશભાઈ રતન દહેરાને, મહાવીરસિંહને, ડૉક્ટર તન્ના સાહેબને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ। પૂર્વ મંત્રી હકુભા જાડેજાના ભાઈ રાજભા જાડેજા પર હિંચકારો હુમલો થયાની વાતો વહેતી થઈ છે, જેની વચ્ચે સમાપક્ષે રેવતુભા જાડેજા નામના એસઆરના કોન્ટ્રાક્ટરે સમગ્ર ડખો કોન્ટ્રાક્ટ બાબતે છેલ્લા 3 વર્ષથી ચાલતા હોવાનું જણાવ્યું છે અને તે ડખામાં રાજભા સહિતના 20 શખ્સોએ ધોકા પાઇપ વડે હુમલો કર્યાનો રેવતુભાઈએ આક્ષેપ કર્યો છે। આ હુમલામાં રેવતુભા જાડેજા, જુવાનસિંહ જાડેજા સહિતના 4 લોકો ઇજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। જામનગરમાં પૂર્વ મંત્રી હકુભા જાડેજાના ભાઈ રાજભા ઉપર હિચકારો હુમલો કરાયો હોય તેવી વાતો વહેતી થઈ છે, તે વચ્ચે જ્યારે સામસામે આ ડખો ઉદ્ભવ્યો હતો અને સામા પક્ષે જે લોકો ઘવાયા હતા એ રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે, ત્યારે ખાસ જેમની સાથે આ સમગ્ર ડખો થયો હતો તે આપણી સાથે છે। શું કહેશો, કઈ બાબતનો ડખો હતો, કઈ રીતે સમગ્ર ઘટના ઉદ્ભવી છે? હું રેવતુભા જાડેજા, અમારે એસકેબી કંપનીમાં અમે પણ ગયા હતા, એને એવું કીધું કે અહીંયા ધૂળો નાખવા કોઈ આવે નહીં, અમે જ કામ કરીએ, કોઈ આવું જ ના જોઈ, ને એને અમારા સામે ગેટના સીસીટીવી સામે 25 થી 30 જણા આવી અને અમારી માથે હથિયારબંધ, એના સીસીટીવી પણ ફૂટેજ પણ છે, ગેટની અંદર આવી અને ડાયરેક્ટ અમારી ગાડીના બધા કાચ તોડી નાખ્યા છે, અમારી સીપ ત્યાં જ પડી છે અને અમારા બંને માથે હુમલો કરેલો છે। રાજભા એમનો દીકરો અને બીજા શખ્સોને તો હું પણ નહોતો ઓળખતો, 25 થી 30 જણા હતા અને સીસીટીવી ફૂટેજમાં છે જ। કોની કોની ઉપર હુમલો કરવામાં આવ્યો છે, કોણ કોણ ઘવાયા છે? જુવાનસિંહ છે એ પણ સિરિયસ હાલતમાં છે, મને પણ 8-10% આવશે એવું છે, અને સામેથી આવેલા છે એના સીસીટીવી ફૂટેજ પણ છે નાયરાના। કઈ બાબતનો ડખો છે, કઈ બાબતમાંથી આટલો મામલો બિચક્યો છે, કેટલો જૂનો ડખો છે? આ લોકો એના વિન પાવરથી બધાના કામ જટી લેવા,
આખી સમાજને નડતરરૂપ થવું એનું જ હાલવું જોઈએ, એના સિવાય કોઈનું હાલવું ના જોઈએ એવું ખાસ કરીને હકુભાના ભાવરે રાજભા પોતે એકદમ ગમે ત્યાં નડી જ લેવું બધી સમાજને. અને એવું નથી કે મને જ નડે છે, આખી સમાજને એવા મારા ઘર 60-70 જણાના નામ છે કે એ લોકો નડી ગયા છે. કોઈ સમાજનો નાનો ભાઈ હોય તો એનું જટી લેવાનું, એ ભાઈ મિનિસ્ટર છે એટલે હું એનું જટી જ લેવાનું હોય. તમારું જે કામ જ્યાં જ્યાં ચાલે છે ત્યાંથી કોન્ટ્રાક્ટ જટી લેવાનો સમગ્ર મામલો છે? હા, એ એકવાર પણ અમારો નાયરાની અંદર કોન્ટ્રાક્ટ જટી પણ લીધેલો છે. કેટલો જૂનો ડખો છે? ઓછામાં ઓછો 3 વર્ષ. તો 3 વર્ષથી આ ડખો ચાલે છે, તો આજે અચાનક હુમલો કરવા પાછળનું શું કારણ, કઈ રીતે ઘટના બની? આજે અમે છે ને SKB કંપનીમાં ગયા હતા, અમારે ઘરનો મારા પોતાનો ભેડિયો છે અને અમે છે ને અહીંયા ભેડિયાનો પાવડર નાખવાનો, અમારા કંપનીને 2 કિલોમીટરનો જ અંતર છે. તો અમે એમ કીધું કે ભાઈ અમારો ધૂળો લ્યો, તો એ કે અહીંયા કોઈ આવતા નહીં, નકર જાનથી મારી નાખશું, અને અમારો પાવર જોઈ લ્યો તો 25-30 જણા લઈ હથિયારબંધ ને CCTV નાયરાના ફૂટેજ પણ છે, મારી ગાડી ઉપર પણ હુમલો કરેલો છે, મારે ને જુવાનસી માથે હુમલો કરેલો છે, અમારા ભેગા 2-4 છોકરા બીજા હતા એમની માથે બધાને લગભગ 10-10-12 ટકા આવે એવું છે. ખાસ આપણે એ પણ પૂછવા માગીશ કે જે રીતે સમગ્ર ઘટના ઉદ્ભવી છે તેની અત્યારે ક્યાંક એવી પણ વાતો વહેતી થઈ છે કે રાજભા ઉપર હિંચકારો હુમલો થયો છે, શું વાસ્તવિકતા છે? વાસ્તવિકતા એ છે સાહેબ કે આપણે ખાસ કરીને જોઈ લો ને CCTV કેમેરા છે, નાયરાના CCTV કેમેરા છે, એ કેટલા જણા બાજવા આવ્યા છે, અત્યારે બંધ આવ્યા છે નાયરાના ગેટની અંદર, નાયરાના ગેટની અંદર તાળું મારી દીધું સિગરોટીએ, તો એ નાયરાનો ગેટ ટપી અને અંદર આવીને ઝઘડો કરેલો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.